જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું અહીંયા તમારી માટે ઘઉંના લોટની એકદમ હેલ્ધી અને ટેસ્ટી નવી કચોરીની રેસીપી લઈને આવી છું. બજારમાં જે કચોરી મળે છે એ મેદાની મળતી હોય છે, પણ આપણે અહીંયા ઘરે બનાવીશું તો ઘઉંના લોટથી બનાવીશું. અને તમે જુઓ, ઘઉંના લોટની કચોરી પણ એકદમ સરસ આ રીતે ક્રિસ્પી બને છે. આવી ક્રિસ્પી કચોરી બનાવવા માટેની એક સિમ્પલ સિક્રેટ ટીપ હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરવાની છું, એટલે વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો, અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો અહીંયા કચોરી બનાવવા માટે હું પહેલાં દાળનો મસાલો બનાવવાની છું. તો મગની મોગર દાળ લેવાની છે આ રીતે 1 કપ, અને ઉપરથી મેં 1/3 કપ જેટલી દાળ ઉમેરેલી છે. અને આ દાળને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે. જ્યાં સુધી આ દાળનું પાણી જે છે એ ચોખ્ખું ન રહે ત્યાં સુધી દાળને રિપીટેડલી આપણે ધોતા જઈશું, અને 2-3 વખત આપણે આ પ્રોસેસ કરવાની છે. ત્યારબાદ દાળમાં ચોખ્ખું પાણી ઉમેરી આપણે તેને 30 મિનિટ માટે પલાળી અને સાઇડ પર રાખી દઈએ. હવે ત્યાં સુધી આપણે અહીંયા કચોરી માટેનો લોટ બાંધી લઈએ. તો તેના માટે 2.5 કપ જેટલો ઘઉંનો લોટ પહેલાં આ રીતે ચાળી લેવાનો છે, અને કચોરીને ક્રિસ્પી બનાવવા માટે હું તેની અંદર 1/2 કપ જેટલી સૂજી એડ કરી લઉં છું. આનાથી કચોરી ખૂબ જ ક્રિસ્પી બનશે અને એકદમ બજાર જેવી જ તૈયાર થશે. તો લોટ અને સૂજીને પહેલાં આપણે આ રીતે મિક્સ કરવાનું છે, અને ત્યારબાદ આપણે તેમાં મીઠું ઉમેરી લઈએ, અને ત્યારબાદ તેની અંદર આપણે 1/2 ચમચી જેટલો અજમો એડ કરીશું. આ બંને વસ્તુ આપણે પહેલાં સારી રીતે કોરા લોટમાં જ મિક્સ કરી લેવાની છે. અને ત્યારબાદ મોયણ માટે હું આ રીતે ઘીનું મોયણ ઉમેરી લઉં છું. તો ઘીનું મોયણ આ રીતે 5 ચમચી જેટલું ઉમેરવાનું છે. તો 5 ચમચી ભરીને હું ઘીનું મોયણ એડ કરી લઉં છું. તમે ઈચ્છો તો તેલનું મોયણ પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે આ ઘીને લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ટોટલ 3 કપ લોટની સામે આ રીતે 5-6 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. તો આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો કે મોયણ જે છે એ સારી રીતે પહેલાં લોટમાં મિક્સ કરવાનું છે, અને મોયણની માત્રા પણ તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં મેં કેટલી રાખી છે. આ રીતે મુઠ્ઠી પડતું મોયણ હોવું જોઈએ. ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરતા જઈશું. થોડું થોડું પાણી ઉમેરી આપણે અહીંયા કઠણ લોટ બાંધવાનો છે. કચોરીને ક્રિસ્પી બનાવવી હોય તો તેના માટે લોટ કઠણ હોય એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને હા, બહુ વધારે ભાખરી જેટલો કઠણ નથી કરવાનો, પણ રોટલી કરતાં કઠણ હોય એ રીતના લોટની કન્સિસ્ટન્સી અહીંયા હોવી જોઈએ. લોટની આવી કન્સિસ્ટન્સી હશે તો કચોરી વાળવામાં ફાટશે નહીં, અને તળતી વખતે પણ તે એકદમ સરસ ક્રિસ્પી બનશે. એટલે રોટલી કરતાં થોડો કઠણ પણ ભાખરી કરતાં નરમ હોય તેવો લોટ રાખવાનો છે, અને તેને રેસ્ટ પર રાખી દઈએ. હવે એ મગની મોગર દાળ જે મેં પલાળીને રાખી હતી તેને 30 મિનિટ થઈ ગઈ છે, અને જોઈ શકાય છે કે દાળ એકદમ સરસ આ રીતે ફૂલી ગઈ છે. પાણી બધું કાઢી લઈશું, અને હવે આપણે આ દાળને કૂક કરવાની છે. આ મોગર દાળનો મસાલો બનાવવા માટે મેં અહીંયા અગારોની ઇમ્પેરિયલ ગ્રેનાઇટ નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કર્યો છે, અને તેના હેન્ડલ વુડન ફિનિશ સાથે આવે છે. ખૂબ જ મજબૂત ક્વોલિટી છે. જો તમારે આ પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. 2 ચમચી ગરમ કરેલા તેલમાં 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું અને 2 લીલા મરચાં ઉમેરીશું, અને આ રીતે આપણે 2 ચમચી અધકચરા વાટેલા સૂકા આખા ધાણા એડ કરીશું. ધાણાને થોડાક વાટીને ઉમેરીશું, અને આ વઘારને આપણે આ રીતે 30 સેકન્ડ માટે થવા દઈએ. ત્યારબાદ આપણે તેની અંદર 1/2 ચમચી હળદર એડ કરીશું, અને આ રીતે 1 નાની ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું, અને તેને પણ આપણે 10-1 સેકન્ડ માટે મસાલા સાથે સાંતળી લઈએ. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે, અને પછી આપણે તરત જ તેમાં પાણી ઉમેરવાનું છે. તો અત્યારે મેં 2 કપ જેટલું પાણી ઉમેર્યું છે. જરૂર પડે તો આપણે આગળ બીજું પાણી એડ કરીશું, પણ અત્યારે 2 કપ પાણી ઉમેરી આ રીતે સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે, અને 1 ચમચી મેં તેમાં આમચૂર પાવડર એડ કર્યો છે. આ રીતે 1/2 ચમચી હું તેમાં ગરમ મસાલો એડ કરી લઈશું. આ બધો જ મસાલો આપણે પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ, અને ત્યારબાદ જે દાળ આપણે પલાળી રાખી હતી તેમાંથી બધું પાણી કાઢ્યા બાદ આ દાળને આપણે તેમાં ઉમેરવાની છે. દાળ પાણી કાઢીને પછી જ આની અંદર ઉમેરવાની છે, અને આ રીતે આપણે તેને પહેલાં મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને અત્યારે આપણે મીડિયમ ઉપર રાખવાની છે, અને ઢાંકીને આ દાળને આપણે 5 મિનિટ માટે કૂક થવા દેવાની છે. 5 મિનિટ બાદ આપણે તેને ચેક કરીશું.
દાળનું જે પાણી છે એ આ રીતે ઓછું થઈ ગયું હશે. એક વખત આપણે તાવેથાની મદદથી તેને મિક્સ કરી લઈએ, જેથી કરીને મસાલો એક સરખો બધી બાજુ મિક્સ થઈ જાય. અને હું ચેક પણ કરું છું કે દાળનો જે દાણો છે એ કેટલો ચડ્યો છે. તો હજી આમાં થોડુંક પાણી ઉમેરવાની મને જરૂર લાગી રહી છે, એટલે મેં 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કર્યું છે. અને તેને આ રીતે મિક્સ કર્યા બાદ ગેસની ફ્લેમને હવે બિલકુલ ધીમા તાપે આપણે રાખીશું અને ઢાંકીને આપણે ફરીથી તેને 5 થી 6 મિનિટ માટે કૂક થવા દઈએ. તો અહીંયા 5 મિનિટ બાદ હું જ્યારે ચેક કરી રહી છું તો તમે જોઈ શકો છો કે દાળ જે છે તે એકદમ સરસ ચડી ગઈ છે, દાણો એકદમ સરસ આ રીતે સોફ્ટ થઈ ગયો છે. હવે આ જે દાળ છે આ દાળનો મસાલો આપણે થોડોક ડ્રાય કરવાનો છે. દાળને કૂક કર્યો એટલે આ દાળનો મસાલો થોડોક ભીનો છે, પણ આપણે તેને થોડોક ડ્રાય કરવો પડે. એટલા માટે હું તેની અંદર શેકેલા ચણાનો પાવડર ઉમેરી રહી છું, જેને સત્તુ પાવડર પણ કહેવામાં આવે છે. એટલે જે શેકેલા ચણા આવે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તેનો પાવડર બનાવવાનો. અને ત્યારબાદ મેં અહીંયા થોડી કસૂરી મેથી એડ કરી છે અને આ બંને વસ્તુને આપણે દાળમાં આ રીતે મિક્સ કરી લેવાનું છે. આનાથી આ દાળનો મસાલો થોડોક ડ્રાય પણ થઈ જશે અને ઠંડો થયા બાદ એકદમ પરફેક્ટ બનશે. તો આ દાળને મેં થોડી વાર ઠંડી કરી લીધી અને હવે હું આ રીતે તેના બોલ્સ બનાવી લઉં છું. તો કચોરી આપણે જે સાઇઝની બનાવવાની હોય તેમાં જેટલો મસાલો આપણે ભરવાનો હોય તેના આ રીતે આપણે પહેલાં બોલ્સ બનાવીને એક સાઇડ પર રાખી દઈએ. એક સરખા બોલ્સ બનાવીશું એટલે કચોરી બધી એક સરખી સાઇઝની બનશે અને મસાલો પણ બધામાં એક સરખો જ ભરાશે. તો અહીંયા જો મેં આ રીતે કચોરીનો મસાલો છે તેના બોલ્સ બનાવી લીધા છે અને હવે બીજી બાજુ આપણે જે કચોરીનો લોટ બાંધ્યો હતો એ લોટને પણ આપણે આ રીતે મસળીને સ્મૂથ કરી લેવાનું છે. હવે આપણે મીડિયમ સાઇઝની કચોરી બનાવી રહ્યા છીએ એટલે આ લોટના જે લુઆ બનાવવાના છે એ પણ આપણે મીડિયમ સાઇઝના જ તૈયાર કરીશું. તો પહેલાં હું અહીંયા બધા જ બોલ્સ બનાવી લઉં છું જેથી કરીને કચોરી બનાવવાનું આસાન થઈ જાય. બધા જ બોલ્સ આ રીતે રેડી થઈ જાય એટલે આપણે કચોરી બનાવવાની શરૂઆત કરીશું. અને આ રીતે હાથની હથેળીમાં જ આપણે પહેલાં તેને મોટું કરવાનું છે. અહીંયા જોઈ શકાય છે કે આ રીતે આપણે કચોરી માટે હાથ અને આંગળીની વચ્ચેથી તેને પ્રેસ કરતા જઈશું અને તેને આ રીતે સાઇડ્સમાંથી મોટું કરવાનું છે. વચ્ચેનો ભાગ થોડોક જાડો રાખવાનો છે, પણ જે તેની કિનારીઓ છે એ આ રીતે થોડીક પતલી કરવાની છે. ત્યારબાદ કચોરી માટેનો જે આ મસાલો આપણે તૈયાર કર્યો છે તે આપણે વચ્ચે મૂકીશું અને ત્યારબાદ કચોરીને આપણે આ રીતે બંધ કરવાની છે. બિલકુલ ધ્યાનથી જોજો કે હું કઈ રીતે તેને બંધ કરી રહી છું. બિલકુલ પણ કચોરીની અંદર ક્યાંય પણ ચપટીઓ નહીં આવે એ રીતે હું તેને બંધ કરી રહી છું. તો ધ્યાનથી જોજો, બધો લોટ મેં ભેગો કર્યો અને આ રીતે હું તેને પેક કરતી જઉં છું. ક્યાંય પણ ચપટી નથી આવી અને આ રીતે એકદમ સરસ મેં તેને પેક પણ કરી લીધી છે. અને ઉપરથી જે વધારાનો લોટ છે એ હું આ રીતે કાઢી લઈશ, એકદમ પરફેક્ટ. અને હવે આ કચોરીને આપણે હાથથી આ રીતે પ્રેસ કરવાની છે. તો જુઓ, બંને સાઇડ કચોરી એકદમ એક જેવી જ દેખાશે. તો બજારની કચોરી સેમ આ જ રીતે બનાવવામાં આવે છે. તમે બજારની કચોરીમાં ક્યારેય નહીં જોયું હોય કે તેમાં કોઈ પણ ચપટી હોય, ચપટી વગરની જ કચોરીઓ હોય છે અને આ રીતની હોય છે. અને આ કચોરી બિલકુલ સીલ પેક છે, તળતી વખતે બિલકુલ ખુલશે નહીં અને ફ્રાય કરતી વખતે એકદમ સરસ તે ફૂલશે પણ ખરી. હવે અહીંયા જે ભાગ ઉપરથી સીલ કર્યો છે એ તેલમાં ઉમેરતી વખતે નીચેની સાઇડ ઉમેરવાનું છે. એટલે આ ભાગને તેલમાં ઉમેરતી વખતે નીચેની સાઇડ ઉમેરવાનું છે. અને એટલે જ પ્લેટમાં મૂકતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારે કઈ રીતે તેને પ્લેટમાં મૂકવાની છે. તો ઉપરનો ભાગ ઉપર રાખીશું, નીચેનો નીચે રાખીશું, એટલે તેલમાં ઉમેરતી વખતે પણ આઈડિયા રહે. બસ સેમ એ જ રીતે આપણે બાકીની કચોરી પણ બનાવીને તૈયાર કરી લઈએ. તો કિનારીઓને આ રીતે એકદમ પતલી કરી લઈએ અને જે લોટ પહેલામાંથી નીકળ્યો હતો એ મેં આ રીતે વચ્ચે ઉમેરી લીધો છે. વચ્ચેનો ભાગ થોડોક આપણે જાડો રાખવાનો હોય છે એટલે કિનારીઓને આ રીતે આપણે પતલી કરી લઈએ. અને દરેક કચોરીમાંથી જે ઉપરનો લોટ નીકળશે એ આ રીતે બીજી કચોરીમાં ઉમેરાતો જશે, એટલે તમારો લોટ વેસ્ટ નહીં જાય. આ રીતે કચોરીને પેક કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. બધી કચોરીને પ્લેટમાં પણ એક જ સાઈડ મૂકવાની, એટલે જ્યારે તમે તેને ફ્રાય કરો ત્યારે તમને યાદ રહે કે કઈ બાજુ આપણે તેલમાં ઉમેરવાની છે. હવે તેલને મેં ગરમ કરી લીધું છે
અને જે સીલ કરવાવાળો ભાગ હતો એ નીચે રાખીને મેં આ રીતે તેલમાં ઉમેરી છે. અને આ જ રીતે મેં બાકીની કચોરી બનાવી હતી તેને હું આ રીતે તેલમાં ઉમેરતી જાઉં છું. કચોરીને જ્યારે તમે તેલમાં ઉમેરો છો ત્યારે ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ અને તેલ બહુ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ. અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ત્યારબાદ તેને ફ્રાય કરવાની અને તેને છોડી દેવાની. 1 થી 2 મિનિટ બાદ કચોરી જાતે જ ઉપર આવવા લાગે છે અને એકદમ સરસ આ રીતે તે ફૂલવા લાગે છે. એક વખત કચોરી આ રીતે ઉપર આવે એટલે તાવેથાની મદદથી આપણે અહીંયા આ રીતે તેની સાઈડને ફ્લિપ કરીશું. તો જોજો તમે અહીંયા કચોરી એકદમ સરસ ફૂલી જશે. આ કચોરીને તળાતા 10 થી 12 મિનિટનો સમય લાગે છે અને તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાની હોય છે. વચ્ચે વચ્ચે આ રીતે તમારે તેને ચલાવતા રહેવાની જેથી કરીને તે બધી બાજુએથી એક સરખી તળાય અને જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉન ન થાય, જ્યાં સુધી આ કચોરી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તમારે તેને ફ્રાય કરવાની છે. તો જોઈ શકાય છે કે આ કચોરી એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે, એકદમ સરસ તેનો કલર ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે અને કચોરી પણ એકદમ સરસ ફૂલી ગઈ છે. તો બસ હવે આપણી કચોરી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. તો અહીંયા તમે જોયું કચોરી બનાવવી એકદમ સરળ છે, એકદમ આસાન છે. તમે પણ ઇઝીલી ઘરે આ રીતે કચોરી બનાવી શકો છો. અહીંયા જુઓ કચોરી ઠંડી થયા બાદ પણ એકદમ સરસ ક્રિસ્પી છે, એકદમ પરફેક્ટ. આ કચોરીને સર્વ કરવા માટે આ રીતે કચોરીના નાના નાના પીસ આપણે પ્લેટમાં મૂકી દઈએ અને ત્યારબાદ આપણે તેની ઉપર આ રીતે ખાટી મીઠી ગોળ આંબલીની ચટણી એડ કરીશું. ત્યારબાદ હું તેની ઉપર આ રીતે લીલી ચટણી ઉમેરી લઉં છું. થોડીક ડુંગળી હું તેની ઉપર આ રીતે ગાર્નિશ કરીશ. અને આ રીતે કોઈ પણ મિક્સ ચવાણું, મમરાનું હોય, ગાંઠિયાનું હોય એ તમે ઉમેરી શકો છો. થોડીક મેં અહીંયા સેવ પણ એડ કરી છે અને એકદમ ચટપટી ટેસ્ટી આપણી આ કચોરી તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી આ ઘઉંના લોટની કચોરીની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. અત્યાર માટે બસ આટલું જ. હવે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.